સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે અને કરુણતા તો એ છે કે રાત્રે દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ યુવકે દારૂના નશામાં પત્નીને ઢોરમાર માર્યો હતો જેથી પત્ની બેભાન થઈ ગઈ હતી ભાનમાં આવ્યા બાદ પત્નીએ પતિને રૂમમાં લટકતો જોયો હતો મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા માધવનગરમાં 36 વર્ષીય નંદલાલ બેચનલાલ બિન પરિવાર સાથે રહેતો હતો ગતરોજ તેની દીકરીના જન્મદિવસની ઉજવણી હતી જેમાં પિતા નંદલાલે દારૂ પીધો હતો ત્યારબાદ બધા પરિવારજનો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા દરમિયાન નંદલાલનો પત્ની સાથે ઝઘડો થયો હતો જેમાં નંદલાલે પત્નીને ફટકારી હતી જેથી તેનું માથું દીવાલ સાથે અથડાતા પાછળના ભાગે ઈજા થતાં તે બેભાન થઈ ધડી પડી હતી ત્યારબાદ નંદલાલ રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો પત્ની ભાનમાં આવતા પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ પત્નીએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો અને પાડોશીઓ અને સાથે પોલીસ પણ દોડી આવી હતી પોલીસે પરિવારના નિવેદન નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે ત્યારે દીકરી સાથે જન્મદિવસની તસવીર આ યુવકની અંતિમ તસવીર બની ગઈ છે હાલ તો 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પતિના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।